હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર ધવલ ઠુમર ઇઝ હિયર. આજે આપણે ટોબેકો વિશે ડિસ્કસ કરીશું. ટોબેકો પ્રોડક્ટ્સમાં તમાકુ, પાનમાવા, ગુટખા, બીડી, સિગારેટ, હુક્કા વગેરેનો સમાવેશ થાય છે. વ્યસન છોડવું એ ખૂબ જ ચેલેન્જિંગ કામ છે. વ્યસન છોડવું એ મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. કોઈપણ વ્યક્તિ કોઈપણ ઉંમરે, કોઈપણ સમયે, કોઈપણ પરિસ્થિતિમાં કોઈપણ વ્યસનમાંથી મુક્ત થઈ શકે છે. નેપોલિયન હિલ નામના પ્રખ્યાત લેખકે એમની એક બુકમાં એક ખૂબ જ સુંદર પ્રસંગ વર્ણવ્યો છે. એક અશ્વેત ગુલામની નાની બાળકી એક ખૂબ જ તાકાતવર અને ધનવાન વ્યક્તિ પાસે $50 લેવા આવે છે. ત્યારે એ વ્યક્તિ નાની બાળકીને પૈસા આપવાનો ઇનકાર કરી દે છે અને એ વ્યક્તિ એ બાળકીને નજરઅંદાજ કરીને પોતાના કામમાં લાગી જાય છે. થોડી વાર પછી એ વ્યક્તિ જોયે છે તો એ બાળકી ત્યાંને ત્યાં જ ઊભેલી દેખાય છે. ત્યારે એ વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને હાથમાં લાકડી લઈને બાળકીને ફટકારવા આગળ વધે છે. આ જોઈને બાળકી ગભરાતી નથી અને ઉલટાનું એક ડગલું આગળ ચાલીને એ વ્યક્તિની આંખમાં આંખ પરોવીને મોટેથી બૂમ પાડે છે કે મારી મમ્મીએ તમારી પાસેથી $50 માંગ્યો છે અને એ મારે જોઈએ ને જોઈએ. તરત જ એ વ્યક્તિના હાથમાંથી લાકડી છૂટી જાય છે. એ વ્યક્તિનો ગુસ્સો ઠંડો પડી જાય છે અને બાળકીને $50 આપી દે છે. શું એ બાળકી ચમત્કારિક હતી? એવું તે શું હતું એ બાળકીમાં જેણે આટલા મજબૂત તાકાતવર વ્યક્તિના ગુસ્સાને ઠંડો પાડી ચૂકાવી દીધો? એ બાળકી પાસે હતું મજબૂત મનોબળ. આવા જ મજબૂત મનોબળની તમારે જરૂર પડશે વ્યસન છોડવા માટે. એન્ડ આઈ વિલ ગીવ યુ અ સ્ટ્રોંગ વિલ પાવર ટુ ક્વિટ યોર હેબિટ. જો આપણું મન મક્કમ હોય અને પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો અઘરામાં અઘરું કાર્ય પણ સરળ બને છે. આપણે ગંગા સતીનું લોકગીત મેરું તો ડગે રે જેના મનના ડગે પાનભાઈ સાંભળ્યું હશે. જો વ્યસન છોડવું હોય તો પર્વત ડગી જાય પણ મન ના ડગવું જોઈએ. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો હું આશા રાખીશ કે તમારી વ્યસન છોડવા માટેની ઈચ્છાશક્તિ આટલી જ મજબૂત છે. ફ્રેન્ડ્સ, ટોબેકો એ ક્યારેય કોઈનો મિત્ર નથી બન્યો. એ હંમેશા એનું વ્યસન કરવાવાળા લોકો માટે દુશ્મન રૂપ જ સાબિત થયું છે. અને આ એક કોમન સેન્સની વસ્તુ છે કે દુશ્મનથી દૂર જ સારા. આપણો દેશ સ્વતંત્ર થયો 15 ઓગસ્ટ 1947 રોજ. એ આપ સૌ જાણતા હશો. એ પહેલાં આપણે અંગ્રેજોના ગુલામ હતા. ટોબેકોનું વ્યસન ધરાવતા લોકો હજી પણ ગુલામ છે. ટોબેકોના ગુલામ. શું તમે ટોબેકોના વ્યસનમાંથી મુક્ત થવા માગો છો? શું તમે ટોબેકોની ગુલામીમાંથી આઝાદી મેળવવા માગો છો? જો ટોબેકોના વ્યસનમાંથી આઝાદી મેળવવી હોય તો જ્યારે જ્યારે તમને બીડી, સિગારેટ પીવાની કે માવા ગુટખા ખાવાની ઈચ્છા થાય ત્યારે જેમ જેમ તમે એને અવોઈડ કરતા જશો એમ એમ તમે તમારા ધ્યેયની એક એક સ્ટેપ નજીક આવતા જશો. ઇફ યુ રિયલી વોન્ટ ટુ ક્વિટ ટોબેકો પ્રોડક્ટ્સ, યુ હેવ ટુ બી અ વેરી ફર્મ ઓન યોર ડિસિઝન. જો તમારે ખરેખર વ્યસન છોડવું હોય તો તમારે તમારા નિર્ણય પર એકદમ મક્કમ રહેવું પડશે. હવે આપણે ડિસ્કસ કરીશું કે ટોબેકોના કારણે શું નુકસાન થઈ શકે. ટોબેકોમાં નિકોટિનને ગણીને 70 જેટલા કેમિકલ્સ હોય છે જે કેન્સર થવા માટે જવાબદાર છે. સ્મોકલેસ ટોબેકોના કારણે મો, ગાલ, જીભ, પેઢું, ગળું વગેરેનું કેન્સર થઈ શકે છે. પેનક્રિયાટિક કેન્સર એટલે કે સ્વાદુપિંડનું કેન્સર થઈ શકે છે. જો સ્મોકિંગ કરતા હોય તો શ્વાસનળી, ફેફસાનું કેન્સર થઈ શકે છે. ટોબેકોના કારણે મોઢામાં ચાંદા પડી શકે છે. જે લોકો બીડી, સિગારેટ પીતા હોય એ લોકોને ટાળવામાં અને જે લોકો માવા ગુટખા ખાતા હોય એ લોકોને જે જગ્યાએ વધુ સમય માટે માવો મૂકી રાખતા હોય એ જગ્યાએ ગ્રેઇશ વ્હાઇટ કલરના ડાઘ પડી જાય છે. જો વ્હાઇટ ડાઘ પડ્યા પછી પણ વ્યસન ચાલુ રહે તો એમાંથી કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. સોપારીના કારણે ગાલની ચામડીમાં તાતણાઓનું પ્રમાણ વધી જાય છે, જેને કારણે ગાલની ચામડી સ્ટેપ થઈ જાય છે. ધીરે ધીરે મોં ખુલવાનું ઓછું થઈ જાય છે, જેને OSMF એટલે કે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ કહેવામાં આવે છે. જો મોં ખોલવાનું ઓછું થયા પછી પણ વ્યસન ચાલુ રહે તો OSMFમાંથી પણ કેન્સર થઈ શકે છે. ટોબેકોમાં રહેલું નિકોટિન શરીરમાં બ્લડ પ્રેશર તથા કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે છે, જેને કારણે હાર્ટ એટેકનું રિસ્ક વધી જાય છે. ટોબેકોના કારણે પેઢાનું લેવલ નીચે ઉતરી જાય છે. દાંતના મૂળની આજુબાજુ જે હાડકું હોય છે એ ઓગળી જાય છે, જેને કારણે દાંત હલવા લાગે છે અને સમય કરતાં પહેલાં પડી જાય છે. દાંત ઝડપથી ઘસાઈ શકે છે. દાંતમાં તિરાડો પડી શકે છે. ટોબેકોના વ્યસનના કારણે દાંતમાં ગંદા ડાઘ પડી જાય છે. મોંમાંથી એકદમ ખરાબ વાસ આવવા લાગે છે. શું તમે ક્યારેય એવી ગણતરી કરી છે કે તમે અત્યાર સુધીમાં વ્યસન પાછળ કેટલા પૈસા ખર્ચ કર્યા? શું તમે એનો ક્યારેય વિચાર કર્યો છે કે એ પૈસા તમે કોઈ સારી જગ્યાએ યુઝ કર્યા હોત તો તમને એનો કેટલો ફાયદો થત? તમારી જિંદગી એ માત્ર તમારી એક નીચ નથી. તમારી જિંદગી પર તમારા પરિવારનો પણ અધિકાર છે. તમારા પરિવારની સામો તો જુઓ. તમને વ્યસનના કારણે કોઈ મોટી બીમારી થશે તો એમનું શું થશે? શું તમે એ માટે કોઈ વ્યવસ્થા કરી છે? તમારે એ વિશે પણ વિચારવું જોઈએ. હવે આપણે ડિસ્કસ કરીશું કે વ્યસન કઈ રીતે છોડવું.
વિડીયોના આ ભાગ સુધી તમે પહોંચી ગયા છો એનો મતલબ હું એ માનું છું કે તમારા મગજમાં કોઈને કોઈ જગ્યાએ વ્યસન છોડવા માટેની ઈચ્છા છુપાયેલી છે. વ્યસન છોડવા માટે તમારે સૌ પ્રથમ કેલેન્ડરમાંથી અઠવાડિયા પછીની, 15 દિવસ પછીની કે 1 મહિના પછીની એક તારીખ પસંદ કરવી પડશે. એની ફરતે સર્કલ કરવાનું રહેશે. એ તારીખ સુધીમાં તમારે વ્યસન સંપૂર્ણપણે છોડી દેવાનું રહેશે. તમે કયા કારણસર વ્યસન છોડવા માગો છો એ કારણ પણ કેલેન્ડરમાં લખો, જેથી કરીને વ્યસન છોડવા માટેનું કારણ તમારી નજર સમક્ષ રહે. તમારે ધીરે ધીરે કરીને નક્કી કરેલી તારીખ આવે એ પહેલાં વ્યસન છોડી દેવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, જો તમે દિવસમાં 3 માવા ખાતા હોય તો પ્રથમ અઠવાડિયામાં દિવસમાં 2 માવા ખાવાના, બીજા અઠવાડિયામાં 1 માવો ખાવાનો, ત્રીજા અઠવાડિયામાં દિવસમાં 1/2 માવો ખાવાનો અને ચોથું અઠવાડિયું આવે ત્યાં સુધીમાં માવા ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવાનું. જો તમે બીડી કે સિગારેટ પીતા હોય તો એને પણ તમે ધીરે ધીરે કરીને બંધ કરી શકો છો. પણ આ માટે તમારે કેલેન્ડરમાં લખવું પડે કે આ તારીખથી આ તારીખ સુધી આટલા માવા ખાઈશ, આ તારીખથી આ તારીખ સુધી આટલા માવા કરી દઈશ અને આ તારીખ આવે એ પહેલાં માવા ખાવાનું બંધ કરી દઈશ. જો ડાયરી કે કેલેન્ડરમાં લખેલું હશે અને જો તમે એને દરરોજ સવારે જોતા હશો તો જ તમે તમારો શિડ્યુલ યોગ્ય રીતે ફોલો કરી શકશો. તમે તમારા કુટુંબીજનો, મિત્રો, ઓફિસના સહકર્મચારીઓ વગેરેને તમારી ટોબેકો ક્વિટ કરવાની ઈચ્છા વિશે જણાવી શકો, જેથી કરીને એ લોકો પણ તમને રિમાઇન્ડર આપતા રહે અને તમારા ધ્યેયમાં તમને મદદરૂપ થાય. તમે માવાની જગ્યાએ ખિસ્સામાં વરિયાળી, ધાણાદાળ, સૂર્યમુખીના બી વગેરે રાખી શકો છો. જ્યારે પણ માવો ખાવાની ઈચ્છા થાય ત્યારે માવાની જગ્યાએ એ વસ્તુ ખાઈ શકો છો. તમે નોટિસ કરો કે એવી કઈ સિચ્યુએશનમાં માવા વધારે ખવાય છે કે સિગારેટ વધારે પીવાય છે, એ ટાઈપની સિચ્યુએશન બને ત્યાં સુધી અવોઇડ કરો. તમે બીડી, સિગારેટ કે માવા ગુટખાની જગ્યાએ થોડા સમય પૂરતા નિકોટિન ચ્યુંગમ પણ લઈ શકો છો. નિકોટિન ચ્યુંગમ પણ ધીરે ધીરે કરીને બંધ કરી દેવા જરૂરી છે. હવે આપણે ડિસ્કસ કરીશું કે વ્યસન છોડતી વખતે કે વ્યસન છોડ્યા પછી કઈ કઈ તકલીફ પડી શકે છે. ચિંતા, બેચેનીનો અનુભવ થઈ શકે છે, કામ કરવામાં રસ ના રહે, માથું દુખી શકે છે, ઉબકા, પેટમાં વીટ વગેરે આવી શકે છે, કોઈ દાંતમાં દુખાવો થઈ શકે છે, મોઢામાં ચાંદા પડી શકે છે, કબજિયાત થઈ શકે છે. પરંતુ આ બધી જ તકલીફ ટેમ્પરરી, થોડા સમય પૂરતી જ હોય છે. જો દાંતમાં દુખાવો કે મોઢામાં ચાંદા પડે તો ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ. જો માથાનો દુખાવો, ઉબકા, પેટમાં વીટ, કબજિયાત વગેરે તકલીફો થાય તો ફેમિલી ડૉક્ટરને બતાવવું જોઈએ. જો ચિંતા, બેચેનીનો અનુભવ થાય તો એ માટે મ્યુઝિક સાંભળવું જોઈએ, યોગા, મેડિટેશન વગેરે કરવું જોઈએ. હવે આપણે ડિસ્કસ કરીશું કે વ્યસન છોડ્યા પછી લાંબા ગાળે કયા કયા ફાયદા થશે. મોઢામાં સફેદ ડાઘ જે વ્યસનના કારણે પડ્યા હશે એ ધીરે ધીરે ઓછા થઈ જશે. વ્યસન છોડ્યા પછી જેમ જેમ વર્ષો વીતતા જશે એમ એમ કેન્સર થવાનું રિસ્ક ઘટતું જશે. પૈસાની બચત થશે જેનો તમે સદુપયોગ કરી શકશો. વ્યસન છોડ્યા પછી તમને ફૂલ કોન્ફિડન્સનો અનુભવ થશે, જે તમને તમારા વ્યવસાયમાં મદદરૂપ થશે, જે તમારામાં પોઝિટિવિટી લાવશે અને નિષ્ફળતાથી દૂર રાખશે. ઇન લાસ્ટ, આઈ ટેલ યુ ધેટ ઇટ કુડ બી અ ગ્રેટ જોય એન્ડ સેટિસ્ફેક્શન આફ્ટર ક્વિટિંગ યોર હેબિટ ધેટ યુ હેવ નેવર સીન ઇન યોર લાઈફ. વ્યસન છોડ્યા પછી તમે જે પ્રકારના આનંદ અને સંતોષનો અનુભવ કરશો એ તમે તમારી જિંદગીમાં ક્યારેય નહીં અનુભવ્યો હોય. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આ પ્રકારના હેલ્થ રિલેટેડ વિડીયોઝ તમારા સુધી ઝડપથી પહોંચી શકે. સ્ટે હેલ્ધી, સ્ટે બ્લેસ. થેન્ક યુ.